नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे वंदानी अंदर अंतस्रचना विषय अभ्यास करता हता। तेमा छेल्ले उत्सर्जन तंत्र विषय आपणे अभ्यास करी चूक्या छीए। उत्सर्जन द्रव्य तरीके यूरिक एसिडनो वंदो त्याग करे छे, एटले एने यूरिकोटेलिक प्राणी तरीके ओळखवामां आवतो होय छे। हवे एना पछीनुं बीजुं एक तंत्र, एना विषे आपणे थोड़ोक अभ्यास करीशुं, जेनुं नाम छे चेतातंत्र नर्वस सिस्टम। वंदानुं चेतातंत्र केवा प्रकारनुं जोवा मळे छे एना विषे आपणे थोड़ोक अभ्यास करवा माटे प्रयत्न करीशुं, जे तमे ध्यानथी सांभळजो, तैयार करजो। पहेलुं, वंदानुं चेतातंत्र एक श्रेणीबद्ध जोड़ायेला खंडीय गोठवणी दर्शावता चेताकंदोनुं बनेल होय छे। એટલે તેર ખંડોનું બનેલું વંદાનું શરીર અને તેર ખંડોની અંદર જોવા મળતા જુદા જુદા પ્રકારના ખંડીય ચેતાકંદોનું બનેલું ચેતાતંત્ર વિકસિત પ્રકારનું વંદાની અંદર જોવા મળે છે, જે વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય છે। તો આ આખું ચેતારજ્જુ અળસિયાની માફક જ વક્ષ બાજુએ બધા જ ખંડોમાં બિલકુલ મિડલમાં વચ્ચેના ભાગે ગોઠવાયેલું જોવા મળે છે। દરેક ખંડમાં ચેતાકંદો આવેલા છે અને દરેક ચેતાકંદોમાંથી તંતુઓ તરીકે ઓળખાતા ચેતાતંતુઓ ઉત્પન્ન થાય છે અને એ દરેક ખંડનું ચેતાકરણ કરતા જોવા મળે છે। ત્રણ ચેતાકંદો ઉરસમાં અને છ ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે। ત્રણ ચેતાકંદ ઉરસમાં જોવા મળે, જોકે ઉરસના ત્રણ ખંડ છે એટલે ત્રણે ત્રણમાં ચેતાકંદ આવેલા છે। ઉદર પ્રદેશના 10 ખંડ છે તો એ 10 ખંડની અંદર આવેલા 6 ચેતાકંદો છે। પહેલા 6 ખંડની અંદર જ ચેતાકંદ જોવા મળે છે। છઠ્ઠા ખંડમાં આવેલો જે ચેતાકંદ છે એ મોટો જોવા મળે છે, ફૂલેલો વધારે મોટો છે। એમાંથી નીકળતી ચેતાઓ 7 થી 10 ખંડો સુધી લાંબો તંતુઓ બનાવતા હોય છે અને એનું ચેતાકરણ કરતા જોવા મળે છે। વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું છે, આખા શરીરમાં વંદાનું ચેતાતંત્ર ફેલાયેલું છે, એટલે દરેક કોષ સુધી ચેતાતંતુ સંવેદનાઓનું વહન કરવા માટે જવાબદાર બનતા હોય છે। શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, તો શીર્ષની અંદર આ ચેતાતંત્રનો થોડોક ભાગ છે, જે 2 કે 3 ચેતાકંદોના વિલીનીકરણથી મગજની રચના કરતો હોય છે, જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે। હવે આપણે એ સમજીએ છીએ, જેમ અળસિયામાં છે એ જ પ્રમાણે વંદામાં છે, કે શીર્ષના ભાગે એટલે ઉપરની બાજુએ, શીર્ષના ભાગમાં એટલે ઉપરની બાજુએ મગજના ભાગ તરીકે ઓળખાતી ચેતાકંદ જોવા મળે છે, જ્યારે બાકીના ભાગ છે એ ગરદન પછી ઉરસથી શરૂ થઈ અને બાકીના ભાગો સુધી વક્ષ બાજુએ ચેતાકંદો આવેલા છે અને ચેતાતંત્રની રચના કરતા હોય છે। તો શીર્ષના ભાગ અને વક્ષ બાજુના જોડાણને જોડવા માટે જેમ અળસિયામાં પરિઅન્નનાલીય યોજી જોવા મળતી હતી, એવી જ યોજી આ વંદાની અંદર પણ જોવા મળતી હોય છે। આથી તમે સમજી શકો છો કે જો વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ તે 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે, કારણ કે શીર્ષમાં જોવા મળતો ચેતાતંત્રનો જે ભાગ છે એવો જ બીજો ભાગ ઉરસના ભાગની અંદર આવેલો છે, એટલે ઉરસમાં આવેલું ચેતાકંદ છે એ પણ અમુક પ્રકારના કાર્યો કરતું હોય છે। એટલે વંદાનું શીર્ષ કાપવામાં આવે તો પણ એ વક્ષ બાજુએ ઉરસ પ્રદેશમાં આવેલા ચેતાકંદ દ્વારા એ 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી તે જીવિત રહી શકે છે, એટલે વંદો શીર્ષ વગર પણ પોતાનું કાર્ય કરી શકે છે। શીર્ષ પ્રદેશમાં મગજને ઉપરી અન્નનાલીય ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે। જેમ અળસિયામાં મેં તમને કહ્યું હતું કે શીર્ષ પ્રદેશમાં આવેલા જે ચેતાકંદો છે, જેને આપણે મગજ કહીએ છીએ, એનું બીજું નામ છે ઉપરી અન્નનાલીય ચેતાકંદ કહેવામાં આવતું હોય છે, જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે। એટલે આ મગજમાંથી નીકળતી ચેતાઓ મગજના ઉપરના ભાગને ચેતાતંતુઓથી આવરિત કરે છે, એટલે સ્પર્શકો, બીજું
संयुक्त आँखोनું ચેતાકરણ કરે છે। તો આ પ્રકારે ચેતાકંદ વંદામાં આવેલા છે, એની આકૃતિ આપણને આપેલી છે, જે આકૃતિ આપણે સમજવા પ્રયત્ન કરીશું। અહીંયા આપેલા શીર્ષના ઉપરના બે ભાગ, જેને આપણે મગજ તરીકે ઓળખી શકીએ છીએ, એ બે ચેતાકંદોના વિલીનીકરણથી બને છે। આ ઉપરના ભાગમાં છે, આ નીચેના ભાગમાં છે। ઉવ્રશીય ચેતાકંદ, જેને અધો અનનાલીય ચેતાકંદ તરીકે આપણે ઓળખી શકીએ, અહીંથી કાપવામાં આવે, કપાઈ જાય, આ શીર્ષનો ભાગ અહીંથી આમ કપાઈ જાય, તો આ ચેતાકંદ મારફતે પણ સમગ્ર ચેતાતંતુઓનું વ્યવસ્થાપન ગોઠવાયેલું હોય છે। તો આ ચેતાકંદ ઉરસમાં છે, બીજો ઉરસમાં, ત્રીજો ઉરસમાં, એટલે આ ત્રણ ખંડો છે એને આપણે ઉરસીય ચેતાકંદો કહેવામાં આવે છે। બાકીના છ, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, તો આ પ્રકારના જે ચેતાકંદો અહીંયા ગોઠવણ પામેલા આપ્યા છે એને આપણે ઉદરીય ચેતાકંદો તરીકે ઓળખવામાં આવે છે। અને દરેક ખંડમાં આ પ્રકારના તંતુઓથી વિલીન થતા જોવા મળે, તો દરેક ખંડનું ચેતાકરણ કરતા જોવા મળે છે। છેલ્લો ચેતાકંદ થોડોક મોટો છે, જે એ બાજુ આવેલા જુદા જુદા ખંડો, એટલે એક, બે, ત્રણ, ચાર, ચાર ખંડોનું વિલીનીકરણ કરતો જોવા મળે છે, ચેતાકરણ કરતો જોવા મળે છે। તો આ થઈ વંદાની ચેતાતંત્રની આકૃતિ। અહીંયા વચ્ચે આપેલું છે ચેતાતંત્ર, આ આખું આ વંદાની આકૃતિ છે અને એમાં ચેતાકંદોની રચના બતાવેલી છે। તો આટલું જ ચેતાતંત્રમાં આપણે ધ્યાનમાં લઈ દોરવા પ્રયત્ન કરીશું। રફ આકૃતિ બનાવશો તો પણ વાંધો નથી। ઓકે, એના વિશે થોડીક બાબત આપી છે કે ચેતાતંત્રમાં ઉપરી અનનાલીય ચેતાકંદ, અધો અનનાલીય ચેતાકંદ અને પરી અનનાલીય યોજી જોવા મળે છે, તેઓ દ્વારા ચેતાકડી રચાય છે। તો ચેતાકડીની રચના તમને અહીંયા બતાવી દેવામાં આવી છે કે આ ઉપરના ભાગે જોવા મળે છે, આ ઉપરી અનનાલીય ચેતાકંદ, આ જોવા મળે છે પ્રથમ ઉરસના ભાગમાં જોવા મળતો ચેતાકંદ, એટલે અધો અનનાલીય ચેતાકંદ, બંનેને જોડતી જે આ નલિકાઓ જોવા મળે છે એ વચ્ચે અનનળી હોય છે। વચ્ચે શું હોય છે? અન્નનળી હોય છે, પણ એક બાજુએ આમ વળાંક અને બીજી બાજુ વળાંક, તો એ બંને નલિકાઓને પરી અન્નનાલીય યોજી કહેવામાં આવે છે। અને આ ત્રણ રચનાથી ભેગી મળી ગોળાકાર રચના બને એને આપણે ચેતાકડી તરીકે ઓળખીએ છીએ। તો હું માનું છું કે હવે તમને ચેતાકડી વિશે ખ્યાલ આવી ગયો હશે, જે અળસિયામાં પણ આવી ચેતાકડી જોવા મળતી હતી। બીજું, સ્તરાધાન એટલે મોઝેઇક દ્રષ્ટિ, કારણ કે વંદાની સંયુક્ત આંખો છે એમાં 2000 જેટલી નેત્રિકાઓ આવેલી છે, ઘણી વધારે કહેવાય, અને એ ઉપરા ઉપરી ગોઠવાણ પામેલી જોવા મળે છે, જેથી વંદાને સૂક્ષ્મ ચિત્ર પણ મોઝેઇક દ્રષ્ટિથી મોટું ચિત્ર કરીને બતાવવા માટે પ્રયત્ન થતો હોય છે। એટલે એને સ્તરાધાન દ્રષ્ટિ તરીકે ઓળખી શકાય, જેનું નામ બીજું આપ્યું છે મોઝેઇક દ્રષ્ટિ। હજુ તમને મોઝેઇક શું છે એ પણ ખ્યાલ નહીં આવ્યો હોય, આપણા ઘરમાં જૂના જમાનામાં જે ટાઇલ્સ વપરાતી હતી 1 ફૂટ બાય 1 ફૂટની, જે જાડી અને ડિઝાઇનવાળી જોવા મળતી હતી, નાની નાની કાંકરીવાળી, એમાં ઉપસેલું ચિત્ર, 3D ચિત્ર આપણને જોવા મળતું હતું, એવું ચિત્ર આ વંદાની અંદર જોવા મળે, જેને મોઝેઇક દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવતું હોય છે। નિશાચર પ્રાણીમાં ઝાંખો પ્રકાશ અધ્યારોપણ ચિત્ર દ્રષ્ટિ ધરાવે છે। તો નિશાચર પ્રાણી છે, રાત્રિ દરમિયાન ખોરાક માટે નીકળે છે, એટલે એની આંખમાં ઝાંખો પ્રકાશ પ્રત્યારોપિત થતો હોય છે, અધ્યારોપણ થાય છે, અને ચિત્ર દ્રષ્ટિ ધરાવતો જોવા મળે છે, એને દેખાય છે, માટે તે રાત્રિ દરમિયાન ખોરાકની શોધમાં નીકળતો હોય છે। ત્યાર પછી વંદાના સંવેદી અંગો વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ, કારણ કે એની સાથે જ સંકળાયેલી છે બાબત। તો વંદાનમાં સંવેદાંગો તરીકે સ્પર્શકો આવેલા છે, આંખો જોવા મળે છે, જંભ મૃષો આવેલા છે, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે, જે સંવેદાંગ તરીકે કાર્ય કરે છે। એટલે વંદાના શીર્ષ પ્રદેશમાં આવેલી આ બધી રચનાઓ આપણે જોઈ શકીએ। તો શીર્ષ પ્રદેશમાં કઈ હોય? સ્પર્શકો હોય, સંયુક્ત આંખો બે જોવા મળે, જંભ મૃષ એટલે અધિજંપ, પ્રથમ જંપ, દ્વિતીય જંપ, આ બધા એના જંપવૃષો કહેવામાં આવે છે, અને એને આપણે એક પ્રકારે શું કહ્યું છે? મુખાંગો તરીકે ઓળખવામાં આવે છે। પુચ્છશૂળ 10મા ખંડ ઉપર થતી રચના, જોવા મળતી રચના છે, જે પુચ્છશૂળ બંને નર અને
मादा बन्ने वंदानी अंदर जोवा मळे छे, पण पुच्छकंटक जे रचना जोवा मळे छे ए फक्त नरवंदामां ज आवेली छे, जे दसमा खंडमां मध्यभागेनी थोड़ीक बाजु पार्श्व बाजुए उठ तंतु जेवी रचना जोवा मळती होय छे। बीजू, शीर्षनी पृष्ठ बाजुए संयुक्त आँखो आवेली छे, जे आँखोनी रचना आपणे आगळ जोई चूक्या छीए। प्रत्येक आँख लगभग 2000 जेटली षटकोणाकार नेत्रिकाओनी बनेली छे। प्रत्येक आँखनी अंदर एक आँख में केटली नेत्रिकाओ छे? 2000। तो एनी दृष्टि तीव्र होय एम आपणे चोक्कस कही शकीए छीए। एटले रात्रि दरमियान ए व्यवस्थित दृष्टि बनावी शके छे, एटले रात्रि दरमियान ते खोराकनी शोधमां निकळतो होय छे, अने रात्रि दरमियान तेने कोई भय पण होतो नथी। घणी बधी नेत्रिकाओनी मददथी वंदो एक ज पदार्थना घणा प्रतिबिंब मेळवे छे, एटले आटली 2000 जेटली नेत्रिकाओ होवाना परिणामे वंदो ज्यारे रात्रि दरमियान खोराकनी शोधमां निकळे, एटले जे पदार्थ एने देखाय छे ए पदार्थना घणा बधा प्रतिबिंब वंदानी दृष्टि मेळवे छे, अने बधा प्रतिबिंब सेट करी अने वंदाने मोझेक प्रतिबिंब, थ्री डायमेंशनल चित्र तैयार करीने आपे छे। आ प्रकारनी दृष्टिने मोझेक प्रतिबिंब कहेवामां आवतुं होय छे। तो मोझेक प्रतिबिंब क्याने कहेवामां आवे, तो आपणे अहींया वाक्य आप्युं छे, जेनी संवेदनशीलता वधु, એટલે આ મોઝેક પ્રતિબિંબની સંવેદનશીલતા વધારે છે, પરંતુ રેઝોલ્યુશન ઓછું, ઝાંખો પ્રતિબિંબ મળતું હોય છે, રેઝોલ્યુશન પૂરેપૂરું મળતું નથી। તે રાત્રિના સમયે સામાન્ય હોય છે, આથી તેને રાત્રિ દ્રષ્ટિ કહેવામાં આવે છે। દિવસે બરાબર નથી દેખાતું, પણ રાત્રિ દરમિયાન એ ચિત્ર બરાબર બને છે અને એને ક્લિયર થોડુંક દેખાય છે, એટલે રાત્રિ દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવતું હોય છે। તો આ થયા વંદાના સંવેદાંક। ઘણી વખતે પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે, ત્રણે ત્રણ પ્રાણી વિશે, અળસિયું, વંદો અને દેડકો। તો અળસિયું, વંદો અને દેડકાના સંવેદાંગો વિશે ચર્ચા કરો। તો આપણે ત્રણેય પ્રાણીના સંવેદાંગો એકઠા કરી અને એક પ્રશ્ન બનાવી અને એને તૈયાર કરવા માટે પ્રયત્ન કરી શકાય છે। વંદાનું ચેપ્ટર આપણું પૂરું થશે પછી આપણે દેડકા વિશે અભ્યાસ કરવાના છીએ, એટલે એની અંદર બધી જ ડિટેલ આપવામાં આવેલી છે અને એ તમને ખ્યાલ આવી જશે। તો અહીંયા સંવેદાંગની રચના ચેતાતંત્ર સાથે સંકળાયેલી છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે આગળ જઈશું પ્રજનન તંત્ર। વંદાનું પ્રજનન તંત્ર વિકસિત પ્રકારનું જોવા મળે છે, જે આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું। તો એ વંદાનું પ્રજનન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે એને થોડુંક સમજવા પ્રયત્ન કરીશું। વંદો 2 પ્રકારનો છે, એક નરવંદો છે અને બીજો માદા વંદો છે। બંને વંદા અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ રચના દર્શાવતા જોવા મળે છે। બંનેમાં અલગ અલગ જન્યુ ઉત્પન્ન કરે છે, એટલે કે વંદો એકલિંગી પ્રાણી છે, એટલે કે નર પ્રાણી અલગ છે, માદા પ્રાણી અલગ છે, એટલે ઉભયલિંગી નથી। અળસિયાની જેમ વંદો એકલિંગી છે। હવે પહેલું આપણે જોઈશું નર પ્રજનન તંત્ર, એટલે વંદાના નર પ્રજનન તંત્રમાં જોવા મળતી બીજી જુદી જુદી રચનાઓ વિશે આપણે માહિતી મેળવીશું। અહીંયા બહુ ડિટેલમાં નથી આપ્યું, પણ આપણને જેટલું જરૂરી છે એટલું ચોક્કસ આપવામાં આવેલું છે। તો નર પ્રજનન તંત્ર પહેલો આપણે એનો અભ્યાસ કરીએ। વંદો એકલિંગી પ્રાણી છે, બંને જાતિઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા છે, એટલે કે વંદાના નર અને માદા બંને જાતિમાં પૂર્ણ રીતે વિકસેલા પ્રજનન અંગો આવેલા છે। એક જોડ શુક્રપિંડ નરવંદામાં છે, ઉદરના 4-6 ખંડમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા હોય છે। હવે શુક્રપિંડ વંદાની અંદર જોવા મળે છે, નરવંદામાં શુક્રપિંડ છે, માદા વંદામાં અંડપિંડ હોય છે। નરવંદામાં શુક્રપિંડ વંદાના ઉદર પ્રદેશમાં આવેલા છે, અને એ ઉદર પ્રદેશમાં પણ કયા ખંડમાં? તો 4-6 ખંડમાં 4, 5, અને 6 3 ખંડની અંદર પાર્શ્વ બાજુએ આ શુક્રપિંડ આવેલા છે। આકૃતિમાં તમે જોઈ શકો છો, આ આખું એક શુક્રપિંડ બનેલું છે, બીજું અહીંયા શુક્રપિંડ છે। આ વંદાનો ઉદર પ્રદેશની આકૃતિ આપણને આપવા માટે પ્રયત્ન કર્યો છે। તો ઉદરમાં 4-5 અને 6 ખંડ, તો 1, 2 અને 3 એવી રીતે લાંબુ શુક્રપિંડ 2 બાજુએ આવેલું છે, અહીંયા લખેલું છે શુક્રપિંડ। તો આ આખું શુક્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે, 4, 5, 6 3 ખંડમાં આવેલું છે। પછી શુક્રવાહિની, દરેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળે છે, તો એ પાતળી શુક્રવાહિની અહીંયા
आ निकलती जोवा मळे छे बन्ने बाजुएथी शुक्रवाहिनी छे अहींया लखीने आप्युं छे शुक्रवाहिनी अहींया एरो करीने बतावी छे। स्खलन नलिका शुक्रवाहिनी शुक्राशय द्वारा स्खलन नलिकामां खुले छे। हवे आ शुक्रवाहिनी छे ए आगळ वहन पामी क्यां जाए छे शुक्राशयमां। हवे शुक्राशय क्यां छे एनी नीचे आ आखी जे ग्रंथि बनेली छे ए ग्रंथिनी नीचे वद गूंथवायेली जोवा मळे छे जेने शुक्राशय कहीए छीए अने ए शुक्राशयनी नीचे आ पीळा रंगनी आ रचना जोवा मळे छे एने आपणे कहीए छीए शुं स्खलन नलिका तरीके ओळखवामां आवे छे। एटले शुक्रवाहिनी शुक्राशय द्वारा स्खलन नलिकामां खुले छे। तो पहली रचना आपणे ચોક્કસ ખ્યાલ આવ્યો તો આ રચના આપણે એક લીટીમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ। બીજી રચનાઓ એની અંદર ચોક્કસ આવેલી છે। પહેલું શિશ્નીય ગ્રંથિ જેને કોંગ્લોબેટ ગ્રંથિ તરીકે ઓળખાય છે જે અહીંયા વંદામાં ઉપર આપવામાં આવેલી છે। આ ગ્રંથિ છે નાની નલિકાઓ અને મોટી નલિકાઓ તરીકે આ નાની નલિકાઓ છે પછી આ મોટી નલિકાઓ છે। આ આખા ભાગને આપણે છત્રાકાર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। કઈ ગ્રંથિ છે છત્રાકાર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવતું હોય છે તો એ આપણે ધ્યાનમાં લઈ શકીશું। ત્યાર પછી આ શિશ્નના જુદા જુદા ભાગો બતાવવા માટે પ્રયત્ન કરેલો છે જે અહીંયા આપણને આપવા માટે પ્રયત્ન કર્યો છે। જમણો શિશ્નખંડ વક્ષ શિશ્નખંડ પછી પૂછશૂળ અહીંયા બતાવી છે। આ નાની પૂછકંટિકા ફક્ત નર્મદામાં જ જોવા મળે આ પૂછશૂળ બધામાં જોવા મળે છે પૂછકંટિકા। ત્યાર પછી અહીંયા કૂટશિશ્ન પછી ટિટિલેટર એક વધારાનું જનન અંગ તરીકે ઓળખવામાં આવે છે અને ડાભા શિશ્નખંડો પણ જેમ જમણી બાજુ છે એવી રીતે ડાબી બાજુએ ગોઠવણ પામેલા જોવા મળે છે। ત્યાર પછી આગળ નરવન જનન છિદ્ર તો સ્ખલન નલિકા નર જનન છિદ્રમાં ખુલે છે। આપણે અહીંયા સ્ખલન નલિકા જોઈ ચૂક્યા છીએ તો એ સ્ખલન નલિકા છે ક્યાં ખુલે અહીંયા જનન છિદ્રમાં ખુલતી જોવા મળે છે અહીંયા છિદ્ર આવેલું હોય છે। તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ આવેલું છે તો જ્યાં મળદ્વાર જોવા મળે છે બિલકુલ એનાથી વક્ષ બાજુએ નીચેની બાજુએ અલગ છિદ્ર તરીકે આપવામાં આવેલું છે। પછી છત્રાકાર ગ્રંથિ તે ઉદરના 6-7 ખંડમાં આવેલી છે તો આ જે છત્રાકાર ગ્રંથિ આપણને જોવા મળે છે એ આ 6ઠો ખંડ અને આ 7મો ખંડ તો 6 અને 7 ખંડની અંદર જો કે 8માં ખંડમાં થોડીક ફેલાઈ છે પણ મોટી જોવા મળે તો 6 અને 7 ખંડની અંદર જ આ છત્રાકાર ગ્રંથિ આવેલી છે। તેનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે તો આ છત્રાકાર ગ્રંથિ એક કેવું કાર્ય કરે છે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું કાર્ય કરે છે। એટલે શુક્રવાહિની દ્વારા શુક્રાશયમાં જ્યારે શુક્રકોષો જાય ત્યારે શુક્રાશયની અંદર તેનો સ્ત્રાવ ભળે છે અને એ સ્ત્રાવ વળી સ્ખલન નલિકાની અંદર પ્રસાર થતો હોય છે। ત્યાર પછી જોવા મળે છે સ્ખલન નલિકાની આજુબાજુ જોવા મળતા જે જુદા જુદા શિશ્નખંડો આવેલા છે જેને જનન દ્રઢકો તરીકે ઓળખવામાં આવે છે। એ જનન દ્રઢકો આપણે અહીંયા વંદાના બતાવ્યા છે। વંદાના ઉદરને છેડે આવેલા કાયટીનના જનન દ્રઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે તો વંદાના 10મા ખંડમાં છેલ્લા ભાગે કાયટીનના જનન દ્રઢકો જે બાહ્ય બહારના ભાગે આવેલા જુદા જુદા જનનાંગોની રચના કરતા જોવા મળે છે જેમાં જનન દ્રઢકો એટલે શું કહી શકાય નર જનન છિદ્રની ફરતે આવેલી કાયટીનયુક્ત અસમમિતીય રચના। તો આ બધા ભાગો બહારના ભાગે જે કાયટીનના બનેલા જુદા જુદા પ્રકારની રચના ધરાવતા ઘટકો જોવા મળે છે એને સામૂહિક રીતે જનન દ્રઢકો તરીકે ઓળખવામાં આવે છે। એવા જનન દ્રઢકોની અંદર ડાબા શિશ્નખંડો જમણા શિશ્નખંડ વક્ષ શિશ્નખંડ પછી પૂછકંટિકા કૂટશિશ્ન ટિટિલેટર આ બધાનો સમાવેશ એની અંદર જનન દ્રઢકોમાં થઈ જતો હોય છે। ત્યાર પછી શુક્રાશય શુક્રકોષોનો સંગ્રહ શુક્રાશયમાં થાય છે તો શુક્રકોષો જ્યારે આ શુક્રપિંડમાંથી આવે ત્યારે એનો સંગ્રહ નીચે છત્રાકાર ગ્રંથિની નીચે આવેલો શુક્રાશય છે એની અંદર સંગ્રહ થાય છે અને એ સંગ્રહાશય પછી શુક્રકોથળીની અંદર
एकठा थता होय छे शुक्रकोषो। शुक्रकोथळी समागम पहेला बधा शुक्रकोषो भेगा मळी शुक्रकोथळीनी रचना करे छे, एटले शुक्राशय ज आपणे कही शकीए शुक्रकोथळी। एनी अंदर समागम पहेला बधा शुक्रकोषो तेनी अंदर जमा थता होय छे, ते समागम दरमियान मुक्त थाय छे। जो कि शुक्रकोथळी आने एक प्रकारे दर्शावी हो तो चोक्कस दर्शावी शकाय कि शुक्राशयमां शुक्रकोषो संग्रह पामे, ज्यारे समागम थाय ए वखते स्खलन नलिका द्वारा ए शुक्राशयमां आवेलो शुक्रकोथळीमां आवेलो जे प्रवाहीमय शुक्रकोषो साथेनो भाग छे ए एक छिद्र मार्फते समागम दरमियान तेने मुक्त करवामां आवे छे, जेने नर जनन छिद्र तरीके ओळखीए छीए। एना द्वारा बहार त्याग करवामां आवतो होय छे। तो आ प्रकारनी रचना नरवंदाना प्रजनन तंत्र तरीके अहीं आपवा माटे प्रयत्न कर्यो छे। त्यार पछी आपणे जोईशुं मादा प्रजनन तंत्र। ए ज प्रकारनी रचना वंदानी अंदर जोवा मळती होय छे, पण थोड़ोक फेरफार एनी अंदर आपेलो छे। मादा प्रजनन तंत्र पहेलुं अंडपिंड छे। तो अंडपिंड शुं छे? तो बे मोटा अंडपिंडो उदरना बीजा खंडथी छठा खंडनी पार्श्व बाजुए आवेला होय छे। शुक्रपिंड चौथा पांचमा ने छठा खंडमां हता, ज्यारे अंडपिंड बीजा खंडथी छठा खंड सुधी लंबायेला जोवा मळे छे। एटला मोटा अंडपिंड अहींया आपेला छे, आपणे जोई शकीए छे। तो अहींयाथी शुरू करी अने आखा लांबा आ आखा एक अंडपिंड अने बीजो अंडपिंड अहींया आपणे आ जोवा मळे छे, एने आपणे बीजो अंडपिंड तरीके ओळखी शकीए छीए। प्रत्येक अंडपिंड श्रेणीबद्ध विकसित अंडकोष धरावती आठ नलिकामय अंडपुटिकाओना बनेला छे। तो आ दरेक अंडपिंडमां ऊभा लीटीओ द्वारा दर्शावी छे, एने आपणे आठ नलिकामय अंडपुटिकाओ तरीके ओळखाती रचना बनेली छे। एम एनाथी जोड़ायेली नानी नलिकामय रचना बनेली जोवा मळे छे, जे आपणे अहींया जोईए छीए। आ बे नानी नलिकामय रचना एने अंडवाहिनी कहे छे। तो अंडवाहिनी कोने कहेवाय? तो बन्ने बाजुनी अंडवाहिनीओ मध्यमां एकबीजा साथे जोड़ाईने सामान्य अंडवाहिनी अथवा योनि बनावे छे, जे जनन कोथळीमां खुले छे। अहींया अंडवाहिनी तरीके ज ओळखाय छे, अथवा योनि तरीके शब्द आप्यो छे। तो अंडवाहिनी आपणे खास राखीशुं, जे जनन कोथळीमां खुलती जोवा मळे छे। अने जनन कोथळी अहींया आपणे आकૃતિની અંદર આપવામાં આવી છે। જનન કોથળી એટલે જનન ખંડ અને બાહ્ય પ્રગુહા એ બંનેની રચના આખી આ ગોળાકાર બને છે, એને આપણે જનન કોથળી તરીકે ઓળખવા માટે પ્રયત્ન કર્યો છે। તો એ આપણે ધ્યાનમાં લઈશું। તો આ પ્રમાણે જનન કોથળીમાં ખુલે છે। તો અહીંયા આપેલી આ અંડવાહિનીમાંથી અંડપિંડ ઉત્પન્ન અંડકોષ ઉત્પન્ન થાય, એ અંડવાહિની દ્વારા આવે, અહીંયા આ કોથળીમાં થઈ અને સીધા અહીંયા આવી જતા હોય છે। તો આ પ્રક્રિયા જોવા મળે। પછી શુક્ર સંગ્રહાશય, શુક્ર સંગ્રહાશય એક અંડવાહિની પછી આવેલી એક કોથળીમાં રચના નાની જોવા મળે છે। એ કોથળીમાં રચનાને આપણે શુક્ર સંગ્રહાશય તરીકે ઓળખવામાં આવે છે। છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલ હોય છે। ક્યાં જોવા મળે છે? આ છઠ્ઠા ખંડમાં છે, છઠ્ઠો ખંડ। અહીંયા છઠ્ઠો ખંડ આપ્યો છે, હવે અંડપિંડ આપ્યા છે, બેથી છઠ્ઠા ખંડ સુધી લંબાયેલા છે। તો આ કોથળી અહીંયા નહીં, અહીંયા ઉપર હોવી જોઈએ છઠ્ઠા ખંડમાં, પણ અહીંયા આપણને આપેલી છે, એટલે છઠ્ઠો નહીં પણ સાતમા કે આઠમા ખંડની અંદર એ કોથળી આપણને જોવા મળતી હોય છે। કઈ? શુક્ર સંગ્રહાશય આવેલી છે, જે જનન કોથળીમાં ખુલે છે। હવે એ શુક્ર સંગ્રહાશય છે, શુક્રકોષોનો સંગ્રહ કરતી જોવા મળે છે, એ ક્યાં ખુલે છે? જનન કોથળીમાં ખુલતી હોય છે। તો આ પ્રકારની રચના વંદાના માદા પ્રજનન તંત્ર તરીકે જોવા મળે છે। એની સાથે સંકળાયેલી સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે કુંદર ગ્રંથિ આવેલી છે। સામાન્ય અંડવાહિની અથવા યુનિમાર્ગ આપણને બતાવી છે, જે અહીંયા આપણને જોવા મળે છે, એ કોથળીમાં ખુલે। આમાં માદા વંદાનું પ્રજનન તંત્ર સામાન્ય છે, એમાં જનનદ્રટકો વધારે પ્રમાણમાં નથી। નોર્મલ જનનદ્રટકો અંદરની બાજુએ આપ્યા છે, બહારની બાજુએ જનનદ્રટકો વધુ જોવા મળતા નથી। તો આ પ્રકારની રચના વંદાની અંદર આપી છે। હવે અંડગર, તો અંડગર કોને કહેવાય એ આપણે જોઈ લઈએ। શુક્રકોષો શુક્રકોથળીમાંથી સ્થળાંતરિત થાય છે, તેના ફલિત અંડકોષો એક કેપ્સ્યુલમાં બંધાય છે, તેને અંડગર કહેવામાં આવે છે। હવે શુક્રકોષો છે એ જ્યારે સમાગમ થાય એ વખતે શુક્રકોથળીમાં સ્થળાંતર થાય છે, એટલે કે નરવંદામાંથી માદાવંદામાં અને માદાવંદામાં આવેલી શુક્રકોથળી છે એ કોથળીમાં આવે છે, તેના ફલિત અંડકોષો એક કેપ્સ્યુલમાં બંધાય। હવે શુક્ર સંગ્રહાશયમાં આવે
અંડપિંડમાંથી આવતા જે અંડકોષો છે એ અહીંયા જનનકોથળીમાં આવે છે, શુક્રકોષો પણ જનનકોથળીમાં આવે ત્યાં ફલન થાય અને ફલન થઈ અને ફલિતાંડ ઉપર એક કેપ્સ્યુલ બનતો જોવા મળે છે જેને આપણે અંડઘર તરીકે ઓળખવામાં આવતું હોય છે. અંડઘર ઘેરા રતાશ પડતા બનાવી રંગની કેપ્સ્યુલ હોય છે. તે લગભગ 3x8 ઇંચ એટલે 8 mm લાંબા હોય છે. થોડાક મોટા લાંબા કેપ્સ્યુલ જેવી રચના 8 mm જેટલા લાંબા બનેલા હોય છે. આ અંડઘર તિરાડો અથવા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીકની જગ્યાઓએ છોડી દેવામાં અથવા ચોંટાડી દેવામાં આવતા હોય છે. એટલે ભેજવાળી જગ્યા ઉપર જ્યાં વંદો વસવાટ કરતો હોય ત્યાં દિવાલો ઉપર અથવા નીચે જમીન ભીની જમીન હોય ત્યાં અંડઘર છે એ બહાર કાઢી બહાર ત્યાગ કરે છે. વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની જગ્યા હોય નજીકની જગ્યાઓએ આ અંડઘર ચોંટાડી દે છે દિવાલ ઉપર અથવા છોડી દેવામાં આવતા હોય છે. સરેરાશ એક વંદો 9-10 અંડઘર ઉત્પન્ન કરે છે અને પ્રત્યેક 14-16 ઈંડા ધરાવે છે. એટલે કે દરેક અંડઘરની અંદર 14-16 ઈંડા હોય છે. દાખલા તરીકે 10 અંડઘર હોય અને 14x14 ઈંડા હોય તો 140 વંદા તૈયાર થતા હોય છે એમ આપણે કહી શકીએ છીએ. કીટ શિશુ પેરીપ્લેનેટા અમેરિકાનો વિકાસ પરોક્ષ પ્રકારનો છે. એટલે કે બહાર અંડઘર ત્યાગ કરી અને પરોક્ષ રીતે એનો વિકાસ થઈ એમાંથી કીટ શિશુ બહાર આવતા હોય છે. એટલે કે તેનો વિકાસ કીટ શિશુ દ્વારા થાય છે. કીટ શિશુ મુખ્યત્વે પુખ્ત પ્રાણી જેવા જ દેખાય છે. કીટ શિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે છે. એટલે આ નાનું બાળ પ્રાણી 13 વખત નિર્મોચન પામે છે. એની બાહ્ય સપાટી ઉપર આવેલા કાયટીનના આવરણ દૂર કરી અને પછી તે પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામતું હોય છે. અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં પક્ષતલ્ય વિંગ્સ પેડ હોય છે પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે. નાના વંદામાં પાંખો જોવા મળતી નથી એટલે પક્ષતલ્ય જેવી રચના એની અંદર જોવા મળતી નથી. એટલે કે ઉપરનું કાયટીનું આવરણ નીચે પાંખ જે જોવા મળે છે પાંખ જેવી રચના નાના શિશુમાં જોવા મળતા નથી, પુખ્ત વંદામાં જ જોવા મળતા હોય છે. ત્યાર પછી એક સામાન્ય બાબત આપણને આપી છે કે વંદાની ઘણી બધી જાતિઓ જંગલી હોય છે. વંદો ફક્ત ઘરેલુ વંદો નથી પણ જંગલોમાં પણ ઘણા મોટા કદના વંદા જોવા મળતા હોય છે. તેનું કોઈ આર્થિક મહત્ત્વ હોતું નથી પણ કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. એટલે કે મનુષ્ય જ્યાં વસવાટ કરે છે એવી જગ્યા ઉપર વંદા વસવાટ કરતા હોય છે. તે ઉપદ્રવી તરીકે કામ કરે છે. વંદો ઉપદ્રવી તરીકે, ઉપદ્રવી એટલે મનુષ્યને ફાયદો નથી કરાવતો પણ નુકસાનકારક તરીકે કાર્ય કરે છે. એટલે તેને ઉપદ્રવી તરીકે કામ કરે છે એમ કહી શકાય છે. કારણ કે તે ખોરાકને નષ્ટ કરે છે તથા તેને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરે છે. એને વંદાના અંદરથી આવતા જે દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ ખોરાક ઉપર છોડી દે છે અને ખોરાકને દૂષિત કરે છે અને આપણે ખોરાક ખાવામાં આવે એટલે આપણને રોગ ફેલાતા હોય છે. ખોરાકને દૂષિત કરી અનેક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે. એટલે કે વંદા દ્વારા મનુષ્યમાં ઘણા બધા રોગોનો ફેલાવો થતો જોવા મળે છે. તો આપણે અહીંયા આ વંદા વિશેની રચના પૂર્ણ કરીએ છીએ અને અહીંયા સુધી વંદાની ટોટલી રચનાઓ છે એ સમજવા પ્રયત્ન કરજો, યાદ રાખજો, તૈયાર કરજો. થેન્ક યુ વેરી મચ. હવે પછી આપણે દડકા વિશેની રચના સમજીશું. ઓકે.